नाथजी 146મી રથ યાત્રા માટે જબરજસ્ત ઉત્સાહ દેખાઈ રહ્યો છે। જમાલપુર જગન્નાથ મંદિરથી અમે સીધી તસવીરો જે આવી રહી છે તે આપને બતાવીશું। હાલ પહિંદ વિધિ માટેની તૈયારીઓ થઈ રહી છે અને વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। થોડીવારમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ માટે અહીં આવી પહોંચશે। સવારે 7:05 રથ યાત્રાનો શુભારંભ થઈ જશે। મંદિર પરિસર અને રથ યાત્રાના રૂટ પર સઘન સુરક્ષા છે। हाल जे अपडेट आवी रही छे ते प्रमाणे 146મી रथयात्रा माटे पहिंद विधि नी थोड़ी ज मिनिटो में शुरुआत थवा जई रही छे अने सीएम भूपेन्द्र पटेल हवे थोड़ी ज वार में अहीं आवी पहोंचशे। पहिंद विधि थशे, पहिंद विधि नुं आगवु महत्व छे अने पहिंद विधि एटले के सोनानी सावरणी थी भगवान जगन्नाथजी नो मार्ग छे ए साफ करवामां आवशे। आ एक परंपरा छे। ए बाद भगवान जगन्नाथजी नी रथयात्रा नो प्रारंभ थशे। शास्त्री जी दीपेन रावल मारी साथे जोड़ायेला छे। दीपेन भाई, पहिंद विधि नु महत्व आप कई रीते दर्शकों ने समझावा मांगशो? जगन्नाथ भगवान नी आ पहिंद विधि ज्यारे थई रही छे एटले के एम कहेवाय छे के ज्यारे रथयात्रा नी ज्यारे शुरुआत थई त्यारे एम कहेवाय छे के जे राजा होय छे ते राजा ते पोते सोनाना हाथ वडे एटले के एक प्रकारनी एक धातु द्वारा बनावामां आवे छे। सोनानी सावड़ी जे छे ते बनावामां आवे छे અને તે સોનાના સાવણી દ્વારા તે જગ્યા જ્યારે રથયાત્રા થઈ રહી હોય છે તે જગ્યાને તે પવિત્ર બનાવવામાં આવે છે। તે પવિત્રતા જ્યારે જળવાય છે અને ત્યારે જ ભગવાન જગન્નાથજીને તે વસ્તુ જે છે તે ખૂબ જ પ્રિય હોય છે। કારણ કે પવિત્રતા જ્યાં હોય છે ત્યાં પ્રભુતા હોય છે તેવી આપણે કહેવત પણ આપણે સાંભળતા હોઈએ છીએ। અને આ પહિંદ વિધિ જ્યારે થાય છે એમ કહેવાય છે કે એક સંકેત આપવામાં આવે છે કે હવે રથયાત્રા તમે પ્રારંભ કરી શકો છો। અને આ રથયાત્રા જ્યારે થાય છે, જ્યારે પહિંદ વિધિ થાય છે ત્યારે તે રથયાત્રા સફળ બનતી હોય છે। જ્યારે જ્યારે પહિંદ વિધિની અંદર નાની મોટી કોઈ તકલીફ થતી હોય છે કે કોઈ અવરોધ આવતા હોય છે ત્યારે કોઈ નાની મોટી સમસ્યાઓ પણ થતી હોય છે, તો મુખ્ય કારણ એ છે કે પ્રારંભ જે છે તે સંપૂર્ણ રીતે જો એટલે કે કાર્ય પૂર્ણ થાય છે અને તે પણ મંગલ કાર્ય પૂર્ણ થાય છે ત્યારે આ રથયાત્રા જે છે મંગલમય બનતી હોય છે। અને આ રથયાત્રાની અંદર પહિંદ વિધિનું મહત્વ અનેક ગણું છે અને આ એક પ્રથા જે છે કહેવાય છે કે ભગવાન જગન્નાથજીની જ્યારે રથયાત્રા થાય છે ત્યારે રાજા ઇન્દ્ર દ્યુમ્ન જે છે તે વૈષ્ણવ ભક્ત હોય છે અને તે ભગવાન ઠાકોરજીની ખૂબ જ સેવા કરતા હોય છે અને તેમની કૃપા મેળવવા માટે આ એક આ પ્રકારનો જે છે આ વિધિ જે છે તેમણે આ પ્રારંભ કરી છે અને તે પ્રથા હજી પણ તે ચાલી આવે છે। અને આ પ્રથા જો આ એટલે કે આ પૂજા કરવામાં આવે છે, પહિંદ વિધિ કરવામાં આવે છે તો ચોક્કસ તે રાજ્યની અંદર રોગચાળો થતો નથી અને કદાચ થાય છે તો તે ટૂંક સમયમાં તે નાશ પણ પામે છે રોગચાળો। અને સાથે વાત કરીએ તો દરેક પ્રજાજનોનું દરેક ભક્તજનોનું જે છે તે સારા આરોગ્યની પ્રાપ્તિ થતી હોય છે માટે આ પહિંદ વિધિનું મહત્વ વિશેષ અને અનેરું મહત્વ છે। બિલકુલ, તો આજે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે। હજારો લાખોની સંખ્યામાં ભક્તો આજે ભગવાન જગન્નાથજીના દર્શન માટે અમદાવાદ આવી રહ્યા છે અને ભક્તોનું ઘોડાપૂર અત્યારે જમાલપુર ખાતે જોવા મળી રહ્યું છે। થોડી જ વારમાં પહિંદ વિધિ બાદ ભગવાનની આ નગરચર્યા એટલે કે રથયાત્રા છે એ શરૂ થઈ જશે। ગજરાજો અમે આપને બતાવી રહ્યા છીએ જે આ નગરયાત્રા જે છે એ રથયાત્રા જે છે એની શોભામાં વધારો કરી રહ્યા છે। આ વખતની દર વખતે આપણે જોઈએ છીએ કે રથયાત્રામાં કંઈક નવું હોય છે, આ વખતની રથયાત્રામાં નવું એ છે કે 3D મેપિંગ સિસ્ટમથી આ વખતે રથયાત્રાનો જે રૂટ છે એમાં પોલીસ તેનું નિરીક્ષણ કરશે। ખાસ સુરક્ષા માટેની આ વ્યવસ્થાના ભાગરૂપે આ 3D મેપિંગ સિસ્ટમ છે એને અમલમાં મૂકવામાં આવી છે। પહિંદ વિધિનું મહત્વ જે રીતે દીપેનભાઈએ સમજાવ્યું, પહિંદ વિધિ સોનાની સાવરણીથી જ્યારે સીએમ જગન્નાથજીના માર્ગની સફાઈ કરશે ત્યારબાદ આ રથયાત્રા જે છે એ સવારે 7:05 શરૂ થઈ જશે। એટલે કે હવે થોડી જ મિનિટોની વાર છે, 6:30 પહિંદ વિધિ થશે, સીએમનું થોડી જ વારમાં આગમન થઈ જશે અને આ વખતની પહેલી વખત રથયાત્રામાં એવું જોવા મળી રહ્યું છે કે 3D મેપિંગ સર્વેલન્સ છે એ પણ થવાનું છે। એટલે કે પહેલી વખત ભગવાન જગન્નાથની રથયાત્રામાં 3D મેપિંગ છે। 3D મેપિંગ માટે 1600 ફૂટથી વિઝ્યુઅલ લેવામાં આવતા હોય છે। વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા રથયાત્રાના માર્ગનું શૂટિંગ કરવામાં આવ્યું છે અને તેની સાથે પરિસ્થિતિ કયા પ્રકારની છે અને એ દિવસે શું હશે અને ત્યાં હાલ રથ જે જગ્યાએ છે ત્યાં શું સ્થિતિ છે એ તમામ વિગતો પોલીસ કંટ્રોલ રૂમમાં એક્સેસ સાથે જાણી શકતી હોય છે અને તેની સાથે અલગ લોકો પોલેયર અને અલગ લોકો દ્વારા રથયાત્રાનો લાઈવ ફૂટેજ પણ પોલીસ દ્વારા પહોંચાડવામાં આવતું હોય છે। 3D ડ્રોન અને વર્ટિકલ શૂટિંગથી 3D મેપિંગ છે એ આ વખતે કરવામાં આવી રહ્યું છે આ વખતની રથયાત્રા।
દ્વારા ટેકનોલોજીથી પણ સુસજ્જ કહી શકાય એ પ્રકારની રથયાત્રા છે। આ વખતે પોલીસ રથયાત્રા પહેલા આખા રૂટનું પણ તેમણે રિહર્સલ કર્યું હતું। ગઈકાલે પણ સાંજે રિહર્સલ થયું હતું। રથયાત્રા રૂટનું વર્ચ્યુઅલ રિયાલિટી મેપિંગ પણ કરવામાં આવ્યું, જેનું એક્સપર્ટ દ્વારા રથયાત્રાના માર્ગમાં આવનારી દરેક જગ્યાનું 3D શૂટિંગ પણ કરાયું હતું, જેમાં દરેક પોળ છે, દરેક ખાંચો છે, દરેક ધાબુ છે ત્યાં 3D ડ્રોન અને વર્ટિકલ શૂટિંગ કરવામાં આવ્યું અને દરેક જગ્યાનું શૂટિંગને VR બોક્સની મદદથી જોઈ શકાય એ પ્રકારની ટેકનોલોજી છે। તો હાલ વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર જોઈ શકાય છે જમાલપુર જગન્નાથજીના મંદિરે, અને થોડી જ વારમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરશે। 6:30 વાગે પહિંદ વિધિ થવાની છે અને 7:05 કલાકે રથયાત્રાનો શુભારંભ થશે। ડ્રોનથી હાલ સમગ્ર સ્થિતિ અને સમગ્ર રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। જે ડ્રોન છે, 3D મેપિંગ સિસ્ટમ છે જેનો ઉપયોગ આ રથયાત્રામાં થઈ રહ્યો છે એ પણ અમે આપને બતાવી રહ્યા છીએ। વહેલી સવારથી જ હાલ ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે। આજની અષાઢી બીજની આ રથયાત્રા દેશની બીજી સૌથી મોટી રથયાત્રા મનાય છે। પહેલી સૌથી મોટી રથયાત્રા જે ઓરિસ્સાના પુરીમાં છે, જે સૌથી મોટી રથયાત્રા અને ઐતિહાસિક રથયાત્રા કહેવાય છે। ત્યાર પછી અમદાવાદની આ બીજી સૌથી મોટી અને ઐતિહાસિક રથયાત્રા કહેવામાં આવે છે। આ જે મંદિર છે અમદાવાદનું, એ 400 વર્ષ જૂનો ઇતિહાસ પણ ધરાવે છે। ઇતિહાસની પણ આપણે વાત કરીશું।